પરિસ્થિતિ વચ્ચે વધુ એક શરમજનક બાબત સામે આવી છે। છેલ્લા ઘણા વખતથી વતન જવા માંગતા પરપ્રાંતિઓને વતન મોકલવાને મુદ્દે પણ ઓળખના પાસાએ ભાગ ભજવ્યો છે। જેની ઓળખ વધુ તે પહેલા વતન પહોંચે છે તેવો દાવો દિવ્યાંગ ન્યૂઝ સમક્ષ આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી દિવ્યાંગ ન્યૂઝના પ્રતિનિધિ મુકેશ કુરવ શહેરમાં કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તાપ તડકો સહન કરીને અમારા દર્શકો સુધી માહિતી પહોંચાડી રહ્યા છે। પરપ્રાંતિઓ માટે કેટલી ટ્રેન કાર્યરત છે, પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ પરપ્રાંતિઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વગેરે સમાચારથી અવગત કરાવી રહ્યા છે। ત્યારે અમારા પ્રતિનિધિને વતન જવા મુદ્દે નિષ્પક્ષતા પણ થતી હોવાનું જાણવા મળ્યું હતું। પ્રાપ્ત વિગત અનુસાર સરકારે વતન જવાની પરવાનગી આપતા લોકો ફોર્મ ભરવા લાઇનોમાં ઉભા રહી બુકિંગ કરાવે છે। કેટલાક લોકોનો જવાનો નંબર 5-6 દિવસ પછી લાગે છે, ત્યારે અમુક લોકો ભલામણના આધારે વેઇટિંગ લિસ્ટનું પાલન ન કરી 1-2 દિવસમાં ટિકિટ મેળવી લે છે અને બીજા દિવસે ટ્રેનમાં બેસી રવાના થઈ જાય છે, જે બાબતે આપણે ઓરિસ્સાના આગેવાનો પાસેથી જાણીએ। કોરોના વાયરસે જ્યારે કહેર મચાવ્યો છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારની વાત કરવામાં આવે તો સુરતના પાંડેસરા વિસ્તારમાં ઓરિસ્સાવાસી શ્રમજીવી પરિવાર રહ્યા હતા અને 40 દિવસમાં એ લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે આપણી સાથે ઓરિસ્સા સમાજના આગેવાન જોડાયા છે, આપણી એમની સાથે વાત કરીશું અને એમની કેવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, એ લોકોને જે ઓરિસ્સા સમાજના જે વતન માદરે વતન જવા રવાના કર્યા છે, કેટલી ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવા પ્રકારના જે એ લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે, આપણી સાથે ઓરિસ્સા સમાજના જે આગેવાનો છે આપણે એમની સાથે વાત કરીશું। જી સાહેબ, આપનું નામ? મેરા નામ શ્રીકાંત રાવ છે ઓર મેં ઓડિશા સમાજ કા કાર્યકર્તા હું ઓર મેં મીડિયા કે માધ્યમ સે કહેના ચાહતા હું કે ઓડિશા સમાજ કે જો યહાં પર વર્કર્સ રહેતે હૈ ઓડિશા સમાજ કે લોગ ઓડિશા મેં 4.5 લાખ લોગ કે આસપાસ પંજીકૃત કિયે હૈ ઓડિશા જાને કે લિયે ઓર યહાં પર દિલ્હી કા 3 ટ્રેન રવાના હો રહી હૈ। આજ હમ ને આવેદન કિયા થા હમારે ટ્રેન કે લિયે હમારા નંબર રહા 65 ઓર કલ હમ લોગોને ગયે કલ હમ લોગોને આવેદન દિયા થા 1200 લોગો કા ઉનકા નંબર 54-55 થા ઓર ઉસસે પહેલે હમ લોગોને આવેદન દિયા થા 24-25 નંબર કા હમારા ટ્રેન કા અભી તક હમારા કોઈ ભી ટ્રેન કા નંબર નહીં હૈ કે યે આજ 15વા નંબર કા ટ્રેન જા રહા હૈ। और मैं सरकार से ये निवेदन करना चाहता हूँ मीडिया के माध्यम से कि यहाँ पे ट्रेन बढ़ाए जाए, नहीं तो 2-3 महीने भी लगेगा तो भी खाली नहीं होने वाला यहाँ पे, इतनी पब्लिक है और सबका डिमांड और आ रहा है, बुकिंग और आ रहा है। तो यही निवेदन है कि ज़्यादा से ज़्यादा ट्रेन ग्रांट किया जाए और पब्लिक को जल्द से जल्द यहाँ से जो जाना चाहता है उनको यहाँ से विदा किया जाए। जी, इनको जो ओडिशावासी समाज है इनको जाने के लिए कैसा व्यवस्था करने चाहिए, इनको कितनी सुविधा मिल रही है? हम लोगों ने एक काउंटर उमिया नगर में बनाया है, उमिया नगर 1 में, वहाँ पे हम लोग जो टिकट लेने आते हैं हम लोग कोई भी ग्रुप बुकिंग नहीं करते हैं क्योंकि ग्रुप बुकिंग से कुछ लैग करने का हम लोगों ने सुना भी है, इसलिए परिवार का कोई भी एक जन आता है उनके परिवार का टिकट लेके जाता है 720 रुपये में, 720 रुपये का फेयर और बस का 10 रुपया। हम लोग उनको पहले लाइन लगने के लिए एक टोकन देते हैं, गिनती कर लेते हैं कि हमको कितना टिकट वितरण करना है और लाइन लगने के लिए एक टोकन देते हैं, वो टोकन लेके वो लाइन में आएगा, फिर उसको दूसरा टोकन देते हैं, उनका सीरियल नंबर क्या है, उनका सीरियल नंबर हम लिख करते हैं, जैसे ही टिकट आएगा सीरियल नंबर के हिसाब से हम लोग उनको नाम टिक करके उनको टिकट दे देंगे, ये हमारा व्यवस्था है। और आज जो बुकिंग किया है उनको हम लोगों ने 25-30 के बीच में हम लोगों ने दिया है, गिनती करके हमारा अंदाजा है। જી હા, હતા આપણી સાથે ઓડિશા સમાજના આગેવાન શ્રીકાંતભાઈ રાઉત, એમનું ચોક્કસપણે કહેવું છે કે જે ઓડિશાવાસીઓ પોતાના માદરે વતન જવા રવાના થયા છે, અમારાથી જેટલું થઈ શકે છે એટલી અમે એ લોકોને રાહત કરી રહ્યા છે। કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ કુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। જી, આપકા નામ? મેરા નામ ભાગીરથી બહેરા,
सूरत ओडिया वेलफेयर एसोसिएशन वाइस चेयरमैन। अच्छा, किस तरह की व्यवस्था होनी चाहिए और किस तरह की तकलीफ पड़ रही है? एक्चुअली ये जो व्यवस्था पहले शुरुआत हुआ, सिर्फ तीन उड़िया आगेवानी को लेकर कलेक्टर प्रशासन के साथ मीटिंग हुआ था, तीन उड़ीसा का जो संगठन लोग, और ये टाइम पर जो दो दिन जो चला सबका थोड़ा थोड़ा लोग लिया गया और दो दिन ट्रेन सही रखा चला, उसके बाद धीरे धीरे बढ़ते गया। अभी तकलीफ क्या है ना, पुलिस खाता का कल का जो सवाल है, कल पुलिस खाता का तो तीन ट्रेन ये लोग का जा रहा है, और इसमें तकलीफ क्या हो रहा है, दूसरे दिन रात को ये लोग का फॉर्म भरते और अगला दिन लोग चला जाते, और हम छः दिन नंबर लगाने के बाद हमारा एक भी ट्रेन नहीं जाता। उसके अंदर डिफरेंस क्या होता है ना, ये लोग को अंदर खाने में जो ज़्यादा पैसा लेकर ये काम कर रहे हैं, और हम 720 रुपया लेने के बावजूद भी हमको जब 5-5 8-8 10-10 दिन जो राह देखना पड़ता है, तो लोग हमको पत्थर मार करते हैं, हमको गाली देते, तो हम ये तकलीफ में है। इसके लिए मेरे प्रशासन से मेरे निवेदन है, जो चीज़ पहले लिस्ट के हिसाब से दिया जाए और इसमें भलामन की ये सब चीज़ें अंदर फाइल ये करके ये चीज़ करे, तो आगे हम काम नहीं कर पाएंगे। जी, ये पैसा कौन लेने में आ रहा है, किसके द्वारा पैसा ज़्यादा लेने में आ रहा है? एक्चुअली ये लोग को जो सपोज पुलिस खाता दिया गया और ये लोग तुरंत रातारात ये लोग को बनाए, तो ये लोग क्या करते ना, ज़्यादा पैसा ले लेते, 720 रुपया जगह पर 800 रुपया मेरे पास है। ये ત્યારે વતન જવા મુદ્દે પણ અનેક ભલામણ અને ઓળખાણ વચ્ચે મધ્યમ કક્ષાના પરપ્રાંતિયો સાથે અન્યાય થતો હોવાને લઈ વધુ ટ્રેનો દોડાવવા માંગ ઉઠવા પામી છે કે જેથી કરી લોકો જલ્દી ટકે પોતાના વતન પહોંચે અને રાહતનો શ્વાસ લે।